નમસ્કાર દર્શક મિત્રો હું મનીષા આપ જોઈ રહ્યા છું સ્પાક્યૂઝ દિવસે દિવસને દિવસે ક્રાઇમ રેટ ખૂબ જ વધી રહ્યા છે અને એમાં હવે જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે આજકાલ અત્યારે ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેમાં પણ અત્યારે આપણે જેમ જોઈ રહ્યા છે કે મહિલા સાથે છેડતીના બનાવો થઈ રહ્યા છે દુષ્કર્મના જે કેસો છે તે વધી રહ્યા છે તેવામાં પણ હવે તો યુવતીઓની સાથે સગીર વયની દીકરીઓના નાની બાળાઓ પણ અત્યારે દુષ્કર્મનો ભોગ બની રહી છે એક બાદ એક અત્યારે આવા ઘણા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે આમ તો અત્યારે કહી શકાય કે ઘણા એવા પણ વિસ્તારો છે જ્યાં પોલીસ ફરિયાદ પણ નથી થતી પરંતુ આ બધી જ વસ્તુઓથી બચવા માટે આપણે શું કરી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે કોઈ ફરિયાદ નોંધાઈ છે તો પોલીસ તેની કામગીરી કરશે જ પરંતુ જે બાળકો છે તેમને નાનપણથી જ આપણે આ બધા જ વિષયો ઉપર તેમને સંપૂર્ણ માહિતી આપીએ તો ઘણા બધા જે ક્રાઇમ છે તેને આપણે થતાં પહેલાં જ રોકી શકીએ છીએ અને તેને લઈને જ અત્યારે અમારી સાથે જોડાઈ રહ્યા છે એડવોકેટ અને હિન્દુ નેતા નીરજ જૈન આપનું સ્વાગત છે સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં સૌથી પહેલાં તો આપ સિનિયર એડવોકેટ તો છો જ ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છો અને સાથે જ કહી શકાય કે ઘણી બધી આપની જે કામગીરી રહી છે પછી આપણે કાવડયાત્રાની વાત કરી રહીએ કે બધી જ કામગીરી પરંતુ આ જે ટૉપિક છે થોડો જુદો છે કારણ કે આ જે ટોપિક નું આપે જે નામ આપ્યું છે સાયબર સેફ ગર્લ્સ એટલે કે આ મુદ્દા સૌપ્રથમ તમને કેવી રીતે વિચાર આવ્યો કે આ મુદ્દાને લઈને વડોદરા શહેરમાં અત્યારે શરૂઆત કરીએ શાળાઓમાં જઈને કંઈક પહેલ કરવી છે આ વિષય એટલા માટે શરૂ થયો મનમાં કે વડોદરામાં એક ઘટના બની અને એ ઘટનામાં પોલીસ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય આખી ઘટનાની પાછળ કંઈ ને કંઈ અમારા હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓ ઇન્વોલ્વ હતા અને ઘટના એવી બની કે એક ભાડુવા દ્વારા પરણિત સ્ત્રીને એનો વિડીયો ઉતાર નાતો વિડીયો ઉતારી અને પછી એ પરણિત સ્ત્રી અને એની દીકરી બંને એને ફસાવવામાં આવી અને બેઉનું ફિઝિકલ એક્સપ્લોટેશન કર્યું અને હદ તો ત્યારે થઈ અમને જે માહિતી મળી અમને જે કહ્યું તો એના પરથી હું ધ્યાનમાં આવ્યું કે એક જ રૂમમાં મા દીકરી સાથે સાથે જ બે ભાઈઓ દ્વારા ફિઝિકલ એક્સપ્લોટેશન આ સાંભળીને આખી રાત ઊંઘ નહીં આવી અને બીજે દિવસ નક્કી કર્યું કે હવે આ સાયબર સેફ ગલ દરેકને સાયબરથી ચેતવા જોઈએ અને એને જ લઈને આ સાયબર સેફ ગર્લ નો મુદ્દો શરૂ કર્યો અને એને લઈને અમે બધી સ્કૂલોમાં જવાનું શરૂ કર્યું વડોદરા શહેરની લગભગ એવું કહી શકું કે દસથી બાર સોસાયટીમાં અત્યાર સુધી હું જઈ આવ્યો છું મહિલા મંડળોમાં પણ મારી જવાની તૈયારી છે કેટલાક બહેનોના સંગઠનમાં જવાની તૈયારી છે મહિલા કોલેજોમાં જવાની તૈયારી છે હું આ વિષય કહું છું આખલો વડોદરાનો નથી પણ આખા ગુજરાત લેવલે લઈ જવાની જરૂરિયાત છે સરકારે પણ આ દિશામાં આગળ વધ્યા છે પોલીસ ખાતું પણ આના માટે આગળ વધ્યું છે પરંતુ જે પ્રકારે જાગૃતિ આવી જોઈએ નાગરિકો તરફથી અને દીકરીઓ તરફથી એ દિશામાં પહેલ કરવી અને એટલે જ મેં આ મુહિમ શરૂ કરી પહેલાં નોરતાથી શરૂ કરી અને પહેલાં નોરતાથી પણ એટલે શરૂ કરી કે નોરતાની અંદર આપણે મા જગદંબાનું ભક્તિ કરીએ છીએ તો આ નાની બાળાઓ કુંબળી વળની બાળાઓ અને કોઈ પણ મહિલા હોય એ નારી એ જગદંબાનું સ્વરૂપ છે ગૌરીનું સ્વરૂપ છે તો એની જ એક ભક્તિના ભાગરૂપે આ મુહિમ મેં શરૂ કરી છે આપે અત્યારે જેમ કે જણાવ્યું કે નવરાત્રિના દિવસેથી જ આપ મુહિમ આપે શરૂ કરી જે કે શું બન્યો ત્યારથી જ આપે વિચાર્યું કે હવે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે શાળાઓમાં જ્યારે આપ જઈ રહ્યા છો કેવો અત્યારે શાળાઓમાં આપનો અભિગમ શું રહે છે ત્યાં દીકરીઓ સાથે વાત કરીને શાળામાં દીકરીઓ સાથે આખો વિષય મૂકવામાં આવે છે કે કઈ રીતે તમે ફસાવો છો તમારા મા બાપને તમે ગભરાઈને મા બાપને કે ટીચરને કહેતા નથી એના કારણે તમારા ફોટા પડી લે છે ગરબામાં તમારા ફોટા પડતા હતા વિડીયો ઉતરી જાય સ્કૂલની બહાર ફોટા પાડે પછી તમને બ્લેકમેલ કરે ડરાવે તો તમે ડરી જાવ ને પછી એવી વ્યક્તિઓને તાબે થઈ જાઓ છો અને એના કારણે તમારા એક્સપ્લોટેશન શરૂ થાય છે એક કિસ્સો તો એવો આવ્યો કે એક દીકરીને ફોટા પાડી લીધા પછી એને ડરાઈ અને એને બ્લેકમેલ કરવાનું શરૂ કરતું એનું ફિઝિકલ એક્સપ્લોરેશન તો થયું પરંતુ એને ડ્રગ્સની એજન્ટ બનાવી કેરિયર બનાવી દીધી અને એ જ્યારે દીકરી પકડાઈ ત્યારે પૂછ્યું ત્યારે એને કહ્યું કે આવી રીતના આવી હું ફસાઈ હતી આજે દીકરીને એને પોલીસ દ્વારા જે ડ્રગ્સ મુખ્ય પેડલર હતો એના એને પકડવામાં આવ્યો દીકરીને સાયકલિસ્ટની પાસે સારવાર કરાવીને આજે સ્કૂલમાં એને એડમિશન અપાયું બારમાં ધોરણમાં અત્યારે ભણી રહી છે તો આવા કિસ્સાઓ જ્યારે આવે છે તો આ બધા જ લોકો સામેથી આવીને કહે છે એક દીકરી એક સ્કૂલમાં ગયા હતા દીકરીએ માઈક ઉપર એવું કહ્યું કે એને એની બહેનપણીને ત્યાં ગઈ હતી પાછી આવતી ત્યારે એનું અપહરણ થઈ ગયું એને ઉચકીને લઈ ગયા જ્યારે ભાનમાં તે વખતે આનંદ મુકામી હતી અને ત્યાર પછી એને પાછી લાવવામાં આવી તો આ બધા જે સાયબરના કારણે આજે બધું શરૂ થયું છે તો બધાએ ચેતવાની જરૂર છે સમાજે જાગૃત થવું પડશે બહાર આવવું પડશે અન્યથા અનેક દીકરીઓ અનેક લોકો એનું એક્સપ્લોટેશન થશે ને બીજું કે એકલી દીકરીઓ નહીં કોઈ પણ ઉંમરની મહિલાનું એક્સ ફિઝિકલ એક્સપ્લોટેશન અને ઇકોનોમિકલ એક્સપ્લેટેશન આ સાયબરથી થાય છે તમે રિચાર્જ કરાવવા જાઓ છો તો રિચાર્જ કઈ જગ્યાએ કરાવો છો તમે કોઈના વાયરથી અથવા કોઈના રિચોર્ડ રિચાર્જના એનાથી તમે જ્યારે રિચાર્જ કરો છો તો એમાંથી પણ તમારો બાયોડેટા કાઢી લેવામાં આવે છે તમારા કોલ સ્પૂપિંગ થાય છે તમારા મેસેજ પૂફિંગ થાય છે આ બધું જે કંઈ થઈ રહ્યું છે અથવા ઘણીવાર તમારો ચહેરો એને મોર્ફ કરવામાં આવે છે તો આ બધાના કારણે તમે ડરો પણ છો પણ ડર ડરવાની જગ્યાએ ક્યાં તમે તમારા માતા પિતાને તમારા પતિને તમારા ભાઈને અથવા પોલીસને જો તમે આ જાણ કરશો તો આમાંથી તમે બહાર આવી શકશો બચી શકશો અધરવાઇઝ તમારું પતન થશે અને એકવાર ફસાયા પછી કઈ જગ્યાએ જઈને અટકશે એ કોઈને ખબર નથી હોતી અને એકવાર શરૂ થાય પછી આ વીસ ચક્ર છે એના દલદલમાં ફસાતા જાય છે એટલે બચાવવા માટે આ એક વ્યક્તિ એક સંસ્થા એક સમાજની જવાબદારી નથી પરંતુ સંપૂર્ણ સમાજની જવાબદારી છે મહિલા સંગઠનોની જવાબદારી છે કે બધા જ આ દિશામાં બહાર આવે અને અમારી આ મુહિમમાં જોડાય આવું મારું સ્પષ્ટ માનવું છે આપે અત્યારે જણાવ્યું કે હવે આપ શાળાઓમાં જઈ રહ્યા છો અત્યાર સુધી કઈ કઈ શાળાઓને લગભગ કેટલા વિદ્યાર્થીનીઓ સુધી પહોંચ્યા હું અત્યાર સુધીમાં લગભગ એવું કહી શકું કે સાતેક હજાર દીકરીઓ સુધી પહોંચ્યો છું અને વડોદરા શહેરની અત્યાર સુધી દસ શાળાઓમાં હું જઈ આવ્યો છું અને આ જે કંઈ શાળાઓમાં ગયા એમાં અત્યાર સુધી જે ટાર્ગેટ એમાં મહિલાઓની ગર્લ્સ સ્કૂલ આ વધારે રહી છે બીજી કોવાળી પણ સ્કૂલ છે પણ મારો ટાર્ગેટ અત્યારે એવું છે કે મહિલાઓ જે કે દીકરીઓ ફસાય છે અને નાની ઉંમરની તો એમાં બહુ જ ચિંતાનો વિષય છે સમાજ માટે પણ ચિંતાનો વિષય છે અને એમાં આપણે બધાએ બહાર આવવું પડશે અને મેં જ્યારે પરેશભાઈ જોડે વાત કરી બીજા પણ ન્યૂઝ ચેનલો જોડે વાત કરી તો બધાએ જ મને કહ્યું કે નીરજ આ કરવા જેવું છે અને એટલે જ આજે અહીંયા બેઠો છું બધી જ ચેનલો આ વિષયમાં જાગૃતતા માટે મદદ કરી રહી છે એટલે હું બધા જ ન્યૂઝ ચેનલનો પણ આભાર માનું છું સ્પાર્ક ટુડેનો પણ આભાર માનું છું આના માટે આ મુહિમમાં જોડાવા બદલ

એના મોબાઈલથી એના મોબાઈલમાંથી બધો બાયોડેટા કાઢી લીધો એનો પાસવર્ડ એક લાખ અડસઠ હજાર રૂપિયા કાઢી લીધા એની ફરિયાદ થઈ એટલે હું મારી પાસે અત્યારે એટલા ચાલીસ કિસ્સાઓ એવા છે કે જેમાં બધા ફરિયાદો થઈ છે અને છેલ્લા હું એવું કહું કે છેલ્લા વીસ દિવસમાં તો એટલી બધી ફરિયાદો આવી છે પેપરોમાંય રોજ હેડલાઇન બને છે તો આ વિષયમાં જાગૃતિની ખૂબ જરૂરિયાત છે અને આપણે એનો ઓપન સેમિનાર પણ કરવો જોઈએ આને લઈને હું તો આ દિશા સુધી આગળ જવાની તૈયારી છે મારી

એમને આખો વિષય મૂકે છે એટલે એમને ધ્યાનમાં આવે છે એટલે દીકરીઓ એકદમ કે પછી ઊભી થઈને આંગળી ઊંચી કરીને કહે છે કે આ અમારી સાથે આવું બનેલું અમારી સાથે આવું બનેલું એક દીકરીઓ તો આવીને એવું કહ્યું કે સ્કૂલની બહાર થોડા દિવસ પહેલાં કેટલાક લોકો ફોર્મ ભરાવા આવ્યા હતા અને ફોર્મ ભરાવે એમાં તમારો મોબાઈલ નંબર અને તમારી ડેટ માગતા હતા અને પછી તમારા મોબાઈલનો પાસવર્ડ પણ માગતા હતા એટલે જ્યારે આ વાત આવી ત્યારે તરત એમણે વોચમેનને કહ્યું પ્રિન્સિપલને પણ કહ્યું એટલે તરત બધા જાગૃત થાય અને એ લોકોને ભગાડ્યા પરંતુ આ જે થઈ રહ્યું છે એના કારણે દીકરીઓને પણ જાગૃત કરવી પડશે પરિવારને જાગૃત કરવું પડશે મા બાપને પણ કહેવું પડશે કે તમારી દીકરી તમને કંઈ કહે તો તમે દીકરીનો વાંક ના ગણશો કદાચ કોઈ દીકરીનો કોઈ ફોટો પાડી લીધો હોય તો તમારી દીકરી એના માટે જવાબદાર નથી એ રસ્તે ફરતા ટપોરી ટાઈપના લોકોએ અથવા તો બ્લેકમેલ કરો દીકરીને ફસાવવા માગતા લોકો આ ફોટા પાડેલા છે એનો વિડીયો ઉતારેલો છે એટલે દીકરીનો વાંક છે કારણ કે આપણે ત્યાં તો એવું છે કે કોઈ દીકરી ફરિયાદ કરે તો એને એવું કહેવા માંગે તારો જ વાંક હશે તું જ આવી જ આમ છે તેમ છે એવું મા તારો લડે બાપ લડે એવું નહીં પણ તપાસ કરીને ડિટેલમાં જાઓ દીકરીની જોડે બેસો આ ફોટા કેવી રીતના પડ્યા કઈ જગ્યાએ પડ્યા કયા વખતના છે આ બધું માતા પિતાએ પણની પણ જવાબદારી છે કે સાંજે બેસીને આ વાત કરે તો જ આમાંથી બચી શકાશે અને પોતાની દીકરીને બચાવી શકશે દીકરી ગભરાય છે કે હું મમ્મીને કહીશ પપ્પાને કહીશ તો મને લડશે તો આ ડર નીકાળવો જરૂરી છે બિલકુલ અચ્છા આપ શું શું મેસેજ આપશો અને કહેવા માંગી રહ્યા છો થકી લોકોને હું લોકોને સ્પાર થકી એવું કહેવા માગું છું પાછળ સૂત્ર પણ અમે બનાવેલું છે સુરક્ષિત મહિલા સુરક્ષિત સમાજ સુરક્ષિત રાષ્ટ્ર પણ એની સાથે મેં થોડું હજુ એડ કરી રહ્યો છું મહિલા સન્માન મહિલા સુરક્ષા મહિલા સશક્તિકરણ તો જો આ જ એક સૂત્ર છે એટલે દરેક મહિલા જાગૃત બને તો મહિલાનું સન્માન જળવાશે મહિલા જાગૃત બને અને એની સાથે સાથે પોતાની સુરક્ષા પોતે પોતાની પોલીસ બને કે આવું કંઈ પણ બને તો સી ટીમને ફોન કરે સો પર ફોન કરે ટીચર્સને કહે છેલ્લે નહીં તો મેં તો જાહેરમાં કહ્યું છે દરેક વખતે કે મારો નંબર છે અઠ્ઠાણું બસો ચોપન તેર પાંચ ઓગણચાલીસ મને ટ્વેન્ટી ફોર બાય સેવન ગમે ત્યારે ફોન કરો હું આમાં મદદ માટે ઉભો છું પોલીસ ફરિયાદ નહીં લે તો હું લેવડાવીશ હમણાં મેં ચાર ફરિયાદ લેવડાવી છે એટલે પોતાના પોલીસ પોતે બનો અને પોતાના પોલીસ પોતે બનશો તો મહિલાઓનું સની સુરક્ષા પણ કરી શકશો અને મહિલાએ સશક્ત પણ બનવું પડશે એમને કરાટેની ત્રણ ચાર પાંચ વસ્તુ તો આવડું જોઈએ લોક તોડતા આવડવું જોઈએ કેટલી કીક મારતા આવવી જોઈએ આ શીખવું જ પડશે તો જ આવા તત્વોથી બચી શકાશે અને આ સાયબરમાં ફસાય બેન ફસાય છે એના કારણે જ જેહતના કેસ આવી રહ્યા છે એટલે આ બધાથી બચવા માટે મહિલાઓએ સાયબ દરેક દીકરીઓએ દરેક પરિવારે પોતાની દીકરીને બચવા માટે સાયબરથી એને અવગત કરાવવી પડશે સ્કૂલમાં પણ કરાવવું પડશે અને તો જ આ જે અમારી મુહિમ છે સાયબર સેફ ગર્લ્સ આ એટલા માટે જ છે અને એટલે તો કહીએ છીએ જોઈશું રહ્યા છો સાયબર સેફ ગર્લ્સની મુહિમમાં જોડાઈ જાઓ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે જોઈ કેમ રહ્યા છો આજે મુહિમ ચલાવવામાં આવી રહી છે તેમની સાથે જોડાવો મુહિમમાં એવું ન કહી શકાય કે ફક્ત નીરજભાઈ જૈન દ્વારા ચલાવવામાં આવી રહી છે આ મુહિમ આપણા સૌ માટે ચલાવવામાં આવી રહી છે જેમાં આપણા સૌએ જ અત્યારે જોડાવવું જોઈએ કારણ કે જ્યારે સમાજની વાત આવતી હોય છે ત્યારે આપણે સૌ જ કહી રહ્યા હોય કે સમાજ એક છે ત્યારે ઘણી બધી આવી બાબતો બનતી હોય છે તેમાં ખરેખર જણાવવું એ જરૂર છે કે આપણે બધા એક છીએ અને આવી ઘણી અત્યારે ઘટનાઓ બની રહી છે જેમાં આપણે સૌએ જઈ બીજાનો સાહ સહકાર આપવો જોઈએ આભાર આપ સોનું અમારી સાથે જોડાવા માટે કેમેરા પર્સન ગૌતમ સોનુ સાથે મનીષા મહતો સ્પાક